પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં એક તળાવમાં એક ઈસમ ડૂબી જવાની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે છેડીલાલ ચકોરી પોતાની પત્ની શ્યામદેવીને દવાખાને બતાવવા નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાના મૂળ વતન બનારસ જવાના હતા. આ દરમિયાન દંપતી કારેલી ગામે આવેલ તળાવ કિનારે જમવા બેઠા હતા અને ત્યારબાદ પતિ છેડીલાલ તળાવમાં નહાવા માટે પડ્યા હતા અને તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. આ સમગ્ર મામલે બારડોલી ફાયરની મદદ લેવામાં આવી હતી. બારડોલી ફાયરે ઘટના સ્થળે પહોંચીને ગણતરીના જ કલાકોમાં મૃતદેહને શોધી કાઢ્યો હતો. અહીંયાથી જતો હતો આ રોડ પરથી, અહીંયા એમ બેવા માટે છાયડો હતો એટલે આવ્યા, ત્યારે જોયું કે એક માણસ અહીં અંદરથી એમ તરતો તરતો આવતો હતો. એ થોડુંક અંદર જાય પછી તરતો હતો, પછી અહીંયા આવ્યો છેલ્લે, અહીંયા એને સાંસ તોડી દીધી એટલે અહીંયાથી ડાયરેક્ટ અંદર ચાલ્યો ગયો. એ ઘટના એપ્રોક્સ હું કોલ કરેલો એટલે મારી પાસે 6:11:46 એટલે 11:45 કાં તો 35 આવું છે ઘટના. ને પછી હું 100 નંબર કોલ કર્યો 108 ને, પછી 102માં નહીં લાગતો હતો તો 108થી ફાયરને ડાયવર્ટ કોલ કરાવ્યો, પછી બોલાવ્યો અહીંયા. ને અહીંયા 4-5 જણા હતા, એની વાઈફ હતી, 2-3 જણા હજુ હતા. પત્ની શ્યામદેવીની આંખોની સામે પતિને ડૂબતો જોઈ કલ્પાંત કરતા ત્યાં આસપાસ ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરતા બારડોલી ફાયર ટીમે રેસ્ક્યુ હાથ ધરી મૃતદેહને શોધી કાઢ્યો હતો. આજ રોજ કારેલી ગામના સરપંચ શ્રી ફારૂકભાઈ અને ડેપ્યુટી સરપંચે અમને એક સંદેશો મળ્યો હતો અને તેમજ પોલીસ સ્ટેશનથી કે કારેલી તળાવમાં ગામના તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો છે, જેને રેસ્ક્યુ કોલમાં અત્યારે આવી અને કામગીરી અત્યારે પૂર્ણ કરી છે. આશરે 35-40 વર્ષના ઈસમ હશે અને એ આશરે 1.5 કલાકની અંદર અમે સર્ચ ઓપરેશન અમારી ટીમ દ્વારા પૂર્ણ કરેલ છે. બ્યુરો રિપોર્ટ ફોર યુ ન્યૂઝ પલસાણા.